ફ્રેન્સ વેલકમ બેક ટુ ફૂડનેસ આજે આપણે બનાવીશું ચોખામાંથી નવો નાસ્તો તો એક થી બે ચમચી તેલમાં ગરમા ગરમ એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે તમે જોઈ શકો છો શાકભાજીથી ભરપૂર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ક્રિસ્પી નાસ્તો તૈયાર થયો છે તો ચાલો બનાવીએ સવારની ઉતાવળમાં ઝટપટ બની જતો ટેસ્ટી નાસ્તો રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા ચોખામાંથી નવો નાસ્તો બનાવવા માટે આપણે એક લીલો મસાલો બનાવીશું લીલો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝનું તીખું લીલું મરચું એક ઇંચ આદુનો ટુકડો એક સૂકું લાલ મરચું અને એક ટી સ્પૂન જેટલું જીરું લીધું છે આ બધા મસાલાને આપણે એકદમ સારી રીતે ક્રશ કરી લેશું આ તૈયાર કરેલા મસાલાનો સ્વાદ નાસ્તામાં એકદમ સરસ લાગશે હવે ચોખાનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક કપ ચોખા લીધા છે ચોખાને મેં ત્રણથી ચાર કલાક માટે પલાળીને લીધા છે અને સાથે તમે જેટલા ચોખા લો એના કરતાં અડધા તમારે ચોખાના પૌવા લેવાના છે પૌવાને પણ મેં ચોખાની સાથે જ ચાર કલાક માટે પલાળીને લીધા છે તો હવે આપણે આ ચોખામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને એક બેટર તૈયાર કરીશું તો આપણે પલાળેલા ચોખાને બધું પાણી કાઢી મિક્સર જારમાં લઈ લઈએ અને એની સાથે આપણે પૌવાને પણ મિક્સર જારમાં ઉમેરી દેશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું અને આનું મીડિયમથી કેવું બેટર તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ રીતનું સરસ પીસી લીધું છે અને આટલું પીસવા માટે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું પાણી યુઝ કરેલું છે આ રીતનું તમારે એકદમ સરસ ફાઇન પીસવાનું છે તો હવે પીસેલા ખીરાને આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લઈએ આ રીતે બધા ખીરાને મિક્સિંગ બોલમાં લીધા પછી હવે આમાં આપણે મસાલા કરીશું તો તૈયાર કરેલો આપણો લીલો મસાલો ઉમેરી દેસુ એની સાથે આપણે એક ટી સ્પૂન કરતા થોડું વધારે અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેસુ હવે આ જે નાસ્તો છે એને આપણે શાકભાજીથી ભરપૂર બનાવવાના છીએ તો અહીંયા શાકભાજીમાં મેં વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ વન ફોર્થ કપ જેટલા મકાઈના દાણા એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી અને સાથે વન ફોર્થ કપ જેટલું આ રીતે ગ્રેટ કરેલું ગાજર ઉમેરી દેશો તમે ગાજર આ રીતે ખમણીને ઉમેરશો તો સ્વાદ બહુ જ સારો લાગશે હવે આમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ આ સિવાય તમારે અહીંયા થોડી ફણસી એક છીણેલું બટાકું એ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે બેટર સાથે શાકભાજીને મિક્સ કરી લીધા છે અહીંયા આપણે જો તમને શાકભાજી ઉમેર્યા પછી બેટર વધારે ખાટું લાગતું હોય તો કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે તમે પાણી ઉમેરી શકો છો હવે આ નાસ્તો આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો અહીંયા આપણે અડધી ટી સ્પૂન કરતાં થોડા ઓછા કુકિંગ સોડા ઉમેરીશું સોડા ઉમેરવાથી નાસ્તો એકદમ સરસ સોફ્ટ અને ફ્લફી તૈયાર થશે તો અહીંયા જો તમારે સોડા ના ઉમેરવા હોય તો તમે એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ પણ ઉમેરી શકો છો હવે આમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું જેથી નાસ્તો એકદમ સરસ બને અને આને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ સોડા ઉમેરી બેટરને મિક્સ કર્યું તો બેટરમાં એકદમ સરસ બબલ આવવા માંડ્યા છે અને બેટર આપણું એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે હવે અહીંયા આપણું આ જે ઢોસાની કન્સિસ્ટન્સી જેવું બેટર તૈયાર થયું છે એ તૈયાર થયેલા બેટરમાંથી આપણે નાસ્તો બનાવીશું તો નાસ્તો ઓછા તેલમાં બનાવવાના છીએ તો હું અહીંયા નોન નોનસ્ટિક કઢાઈનો યુઝ કરું છું તો નોન નોનસ્ટિક પેનમાં આપણે એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને તેલને આ રીતે થોડું આપણે સ્પ્રેડ કરી દેશું તો થોડું આ રીતે તેલ સ્પ્રેડ કર્યા પછી હવે આમાં આપણે થોડા રાયના દાણા ઉમેરીશું અને સાથે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેશું તલ અને થી આ નાસ્તાનો સ્વાદ એકદમ સરસ લાગશે અહીંયા તમારે બારીક ચીણા સમારીને મીઠા લીમડાના પાન ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય તો આ રીતે આપણે તલ અને રાઈ થોડા ક્રેકલ થાય એટલે એક મોટા ચમચા જેટલું બટર ઉમેરી દેશું અને આ રીતે મીડિયમ થિક એવું બેટરને ફેલાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો મેં સારી રીતે બેટર છે અને એકદમ સરસ આપણા નાસ્તામાં ગેસની ફ્લેમ પર એક બાજુથી પાંચ થી સાત મિનિટ માટે થવા દેસો અથવા આ રીતે સરસ તમને નાસ્તો પાંચ સાત મિનિટ પછી ક્રિસ્પી દેખાય ત્યાં સુધી થવા દેવાનું હવે આની સાઈડને ચેન્જ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઉપરની સાઈડ થી કલર આવી ગયો છે ઢાંકણ લગાવી બીજી બાજુ પણ આ રીતે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશો તો જરૂર લાગે તો થોડું તેલ ઉમેરવાનું નહીં તો આપણે જે આગળ તેલ ઉમેર્યું એમાં જ આપણો આ નાસ્તો તૈયાર થઈ જશે તો ફરી બે ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો બીજી બાજુથી પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આ તૈયાર થયેલા ગરમા ગરમ નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગરમા ગરમ આપણો નાસ્તો બન્યો છે રીતે હું તમને બીજી વાર પણ બનાવીને બતાવું તો ફરી આપણે એક થી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને તેલમાં આપણે થોડા રાયના દાણા અને સાથે થોડા સફેદ તલ ઉમેરી દેશું અહીંયા તમે સફેદ તલના બદલે કાળા તલ લેશો તો એ પણ બહુ જ સરસ દેખાશે તો આ થોડા રાઈ અને તલ ક્રેકલ થાય એટલે એક ચમચા જેટલું બેટર ઉમેરી બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દેસુ અને આના પર ઢાંકણ લગાવી મીડિયમ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે થવા દેશું તો ચાર પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ફરી આની સાઇડને ચેન્જ કરી બીજી બાજુ પણ બે થી ત્રણ મિનિટ માટે ઢાંકણ લગાવી અને આને થવા દેશું તો સવારની ઉતાવળમાં ઓછા તેલમાં કંઈ હેલ્ધી અને એકદમ ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો બનાવવો હોય તો તમે આ નાસ્તો બનાવી શકો છો અહીંયા તમે બે ત્રણ મિનિટ પછી જોઈ શકો છો આપણો નાસ્તો બિલકુલ તૈયાર છે તો આને પણ આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણે જે બેટર બનાવ્યું એટલા બેટરમાંથી આ સાઇઝના તમે આઠ નંગ જેટલા આ નાસ્તાને બનાવી શકો છો આ નાસ્તાને તમે બાળકોને સર્વ કરતા હોય તો ટોમેટો કેચઅપ સાથે અને જો મોટા ખાવાના હોય તો તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરજો બહુ જ ટેસ્ટી લાગશે તો તમે આ રીતે આ ચોખાનો નાસ્તો જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો વીડિયોને લાઈક કરો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ